हेलो स्टूडेंट, आज ना आ वीडियो नी अंदर अपने डायपोल नी विषु रेखा पर विद्युत क्षेत्र छे ए शोधशु। आ वीडियो जोता पहला तमारे आना आगळनो वीडियो जोवो छे ए जरूरी, लेक्चर नंबर 8। तो आठ नी लेक्चर नंबर 8 मां शुं डिस्कस कर्युं हतुं, डायपोल नी अक्ष कोने कहेवाय, डायपोल कोने कहेवाय, डायपोल नी विषुव रेखा अने डायपोल नु विषुववृत्तीय समतल शुं छे एनी वातो छे ए करेली। तो आजना वीडियो नी अंदर डायपोल नी विषुव रेखा पर नो कोई बिंदु छे अथवा तो विषुववृत्तीय समतल छे त्यां विद्युत क्षेत्र छे ए शोधवुं छे। तो करीए शुरुआत। विषुवरेखीय समतल परना बिंदुए विद्युत क्षेत्र, तो पहला तो विषुववृत्तीय समतल छे नक्की करी लईए। डायपोल छे, डायपोल नी आ अक्ष छे अने आ छे एमनो मध्यमान स्थान એટલે કે મધ્યબિંદુ। વિષુવરેખાની વ્યાખ્યા કઈ કેવી હતી, અથવા તો આપણે વિષુવરેખાને કહીએ છીએ કે ડાયપોલ ના મધ્ય કેન્દ્રમાંથી પસાર થતી હોય અને ડાયપોલ ની અક્ષ ને લંબ હોય એવી અક્ષ એટલે વિષુવરેખા। આ છે વિષુવરેખા અને એને સમાવતું સમતલ એટલે આ સમતલ, આને કહેવાય વિષુવૃત્તીય સમતલ। આ સમતલ એ ડાયપોલના બે સરખા ભાગ કરે છે। તો આ સમતલનું કોઈ બિંદુ છે, બિંદુ P, આ P બિંદુએ બંને વીજભારના કારણે વિદ્યુત ક્ષેત્ર છે એ આપણે શોધવું છે। તો પહેલા તો ડાયપોલના કેન્દ્રથી R અંતરે જેવું આકૃતિમાં દેખાડેલું છે ત્યાં એક P બિંદુ છે, P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે એ શોધવા માટે આપણે P બિંદુ નક્કી કરીએ। તો બસ એ જ લખીએ, આકૃતિમાં P બિંદુ એ ડાયપોલના કેન્દ્રથી R અંતરે છે, પ્લસ Q અને માઇનસ Q ના કારણે વીજભાર વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું મળે શોધવું છે। બિંદુવત વીજભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધી ગયા, આગળ થિયરીમાં ભણી ગયા કે E ઇઝ ઇક્વલ ટુ સૂત્ર હતું K અથવા તો 1/4πε0, જેના કારણે વિદ્યુત ક્ષેત્ર છે એ વીજભાર Q, જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તે બિંદુનું વીજભારથી અંતર જે હતું થિયરીમાં આર સ્ક્વેર। અહીંયા જુઓ તો એ અંતર કેટલું મળશે, આ અંતર જે એ છે વીજભારથી તે બિંદુનું અંતર, અથવા તો આ જે અંતર છે એ છે વીજભારથી જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તેનું અંતર। તો એ અંતર છે પેલા તો નક્કી કરવા પડશે જેની કિંમત અહીંયા આપણે મૂકીએ। પેલા આપણે અદિશ સ્વરૂપે નક્કી કરી લઈએ, કેમ કે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા છે આપણે કંઈક અલગ મળવાની છે, એટલા માટે બરાબર ધ્યાનથી સમજવું। તો આટલું અંતર છે એ કેટલું મળશે આપણે, સ્મોલ a જેટલું, કેમ કે ડાયપોલનું કુલ અંતર કેટલું છે 2a જેટલું। મારે જોઈએ છે એ અંતર છે આ, આની ગણતરી છે કરવી છે। આકૃતિમાં જુઓ તો એક ત્રિકોણ દેખાય તમને, યસ આ ત્રિકોણ, આ ત્રિકોણ પાયથાગોરસ વાપરી લઈએ, કર્ણ તો જોઈએ છે આપણે। તો કર્ણનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ બાજુઓના વર્ગોનો સરવાળો, બાજુ છે એક છે આર સ્ક્વેર અને બીજી છે એ સ્ક્વેર, તો આ મળી ગયો કર્ણનો વર્ગ। તો આ અંતર થઈ ગયું, સેમ આ અંતર પણ એટલું જ હશે। તો બંને બાજુઓ એટલે કે વીજભારથી જે તે બિંદુનું અંતર આપણે શોધવું છે એ એક સરખું જ મળે છે। તો વિદ્યુત ક્ષેત્ર શોધીએ પ્લસ ના કારણે પેલા તો કેટલું મળે, તો આપણે લખશું E પ્લસ ના કારણે ઇઝ ઇક્વલ ટુ 4πε0 Q અપોન અંતરનો વર્ગ, આ અંતર જે આપણે મેળવ્યું હતું આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, એનો વર્ગ ના કરી નાખતા પાછો બરાબર, કેમ કે વર્ગની કિંમત જ આપણે આટલી મળેલી હતી। આ મળ્યું પ્લસ ના કારણે, માઇનસ ના કારણે પણ આટલું જ મૂલ્ય મળશે, કેમ કે ડાયપોલમાં વીજભારનું મૂલ્ય તો કેવું હોય, સમાન હોય। તો પ્લસ અને માઇનસના કારણે મળતા વિદ્યુત ક્ષેત્રો છે એ કેવા છે, સમાન છે। તો આપણે એ જ તો લખ્યું છે ઉપર, પ્લસ અને માઇનસ ક્યુ વીજભારને લીધે ઉદભવતા વિદ્યુત ક્ષેત્રના માન જે એ આપણે મળે છે ક્યુ અપોન 4πε0 અને માઇનસના કારણે પણ સેમ આટલું છે। પરંતુ દિશા છે એ જોઈએ કઈ મળે, ધન વીજભારના કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હોય એટલે બહારની દિશા, ઋણ વીજભારના કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા છે વીજભાર તરફ હોય એટલે કે અંદરની દિશા,
ऋणना કારણે મળતી દિશા છે, એટલે બંને વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ સમાન નથી, નથી કે વિરોધી. તો વિદ્યુત ક્ષેત્ર P બિંદુએ શોધવું હોય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે સબાચળ વાપરો, ત્રિકોણની રીત વાપરો, કોઈ પણ મેથડથી તમારે એમને સોલ્વ કરવું પડે. તો આપણે ખૂણો લઈ લઈએ. ધારો કે આ ખૂણો છે થીટા. ત્રિકોણ કેવો ત્રિકોણ છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે, કેમ કે આ બંને બાજુ કેવી છે? સમાન છે. એટલા માટે તો આ ખૂણો પણ કેટલો થશે? થીટા છે. તો આ ખૂણો છે એ પણ થીટા છે. યુગ્મ કોણ બને? યસ, યુગ્મ કોણ બને. એટલે આ ખૂણો પણ કેટલો થયો આપણો? થીટા. ધ્યાન રાખજો, હા, આ ખૂણો છે એ છે થીટા. આ રેખા, આ રેખા બને સમાંતર એની છેદિકા. આ ખૂણો થીટાનો છે, મારો આ ખૂણો છે એ પણ કેટલો થશે? થીટા. ઓકે, બાકીનું હું રફ કરી નાખું. બે ખૂણા મળ્યા, 30° થીટા, 30° 180° થીટા. વિદ્યુત ક્ષેત્રના બે ઘટક આપણે પાડી દઈએ. એક આ ઘટક મળશે અને એક આપણે આ ઘટક મળશે. સદિશનો જે અક્ષ સાથેનો ખૂણો હોય એ ઘટક કોસ હોય, બીજો ઘટક સાઇન હોય. એટલે આ ઘટક મળશે આપણે ઈ માઇનસના કારણે છે, સાઇન થીટા. અને અહીંયા મળશે આપણે, મારી પાસે જગ્યા નથી, ઈ કોસ થીટા. સેમ એવી જ રીતે આ ખૂણો થીટા છે આપણો, તો કોસ ઘટક અહીંયા મળશે, સાઇન ઘટક છે એ આપણે મળશે અહીંયા, ઈ સાઇન થીટા. બરાબર. હવે તમે જુઓ તો આ કિંમત છે ઈ પ્લસની. હવે પ્લસ અને ઈ માઇનસ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો તો કેવા છે? સમાન છે. તો આ દિશા પરસ્પર કેવી થઈ? વિરુદ્ધ થઈ. તેનું પરિણામ કેટલું મળશે? ઝીરો મળે. માત્ર ને માત્ર કયો ઘટક વધશે? કોસ ઘટક. અને બંનેના કોસ ઘટકની દિશા કઈ બાજુ છે કે કા બાજુ? હા, એ ડાયપોલ કરતા વિરુદ્ધ દિશા છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ દિશામાં મળશે? ડાયપોલથી વિરુદ્ધ દિશામાં. જ્યારે ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ મળી હતી? ડાયપોલની દિશા આપને મળી હતી. ઓકે, સમાન મૂલ્યના છે. આ જ ડાયાગ્રામ આગળ આપણે પાછો કન્ટિન્યુ કરીએ, આગળ વધીએ, એ જ ડાયાગ્રામ લઈને વાતો કરીએ કે સાઇન ઘટકની અસર છે કેન્સલ થાય છે, માત્ર કોસ ઘટક જ મળે છે, અને પરિણામે વિદ્યુત ક્ષેત્રો છે એ પી સદિશ કરતા આપણે ક્યાં મળ્યું? વિરુદ્ધ દિશામાં મળ્યું. એટલે કે ડાયપોલ કરતા એમની દિશા વિરુદ્ધ છે. હવે એમનું સાદરૂપ આપવાનું છે. તો પરિણામે વિદ્યુત ક્ષેત્ર છે એ માત્ર કોસ ઘટકના કારણે, એમાં કોમન ઘટી લીધેલો છે, આપણે લખ્યું છે કંઈક આવી રીતે કે ઈ પ્લસ ક્યુ કોસ થીટા, પરંતુ એની દિશા સદિશ સ્વરૂપે છે, એટલા માટે પી કેરેટ કરતા વિરુદ્ધ, એટલે માઇનસ પી કેરેટ લખ્યો, પ્લસ ઈ માઇનસ કોસ થીટા માઇનસ પી કેરેટ. માઇનસ પી કેરેટ છે એટલે અહીંયા હું કરી દઉં માઇનસ, માઇનસ થઈ ગયો. કોમન નીકળે કઈ? હા, આ તો સરખું છે, કોસ પણ બંનેમાં સમાન જ છે, પી કેરેટ છે પણ બંનેમાં કેવા છે? સમાન જ છે. આમ તો બે વડે ગુણી દો ડાયરેક્ટ તો પણ ચાલે, ટેક્સ્ટ બુકના જેમ ફોલો કરીએ આપણે. ઈ પ્લસ ક્યુ અને ઈ માઇનસ ક્યુ ની કિંમત મૂકી દઈએ. ઈ પ્લસ ક્યુ અને ઈ માઇનસ ક્યુ ની કિંમત છે એ આગળથી આપણે મૂકી, એટલે આપણે મળશે કંઈક આવું. આપણે લખીએ આ પદ કેવી રીતે આવ્યું, માઇનસ બે વખત ડાયરેક્ટ, કેમ કે ઈ પ્લસ ક્યુ ની માઇનસ ક્યુ સરખા જ હતા, 1/4πε0 ક્યુ છેદમાં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર કોસ થીટા. યસ, કોસ થીટા છે આ ત્રિકોણમાંથી લખી નાખીએ, આ ત્રિકોણમાંથી. કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ કોણ છે જુઓ તો? એ. અને કર્ણ કેટલો થશે? આટલો.
कर्ण की किंमत केटली छे? आर स्क्वेर प्लस ए स्क्वेर नु वर्गमूल। कर्ण नो वर्ग बराबर बाजू ना वर्ग नो सरवाळो, एटले कर्ण छे ए वर्गमूल निकळशे। आ एक घात छे, आ अर्धी घात छे, एक प्लस अर्धी, त्रण ना छेद में बे घात छे, आपणे अहींया छे એ લખેલી છે અને પી કેરેટ। ઓકે, તો એ કોસ થીટાની વેલ્યુ છે ત્યાં મૂકેલી છે। ટેક્સ્ટબુકમાં ડાયરેક્ટ હતું એટલે આપણે ડાયરેક્ટ લખેલું છે, તમારે છે એને વિસ્તારથી સાદરૂપ આપવું, રટો નહીં મારવો, મેથ્સ છે। જો અંતર ખૂબ મોટું હોય તો, જો અંતર મોટું હોય તો અને માત્ર તો જ, તો સ્મોલ એની કિંમત છે આપણે અહીંયા શું લખી નાખવી જોઈએ, ઝીરો લખી નાખવી જોઈએ। તો આર સ્ક્વેર ની કેટલી ઘાત થાય? આર સ્ક્વેર પ્લસ ઝીરો લખવાની જરૂર નથી, ઝીરો, ત્રણ ના છેદમાં બે ઘાત, ઘાતની ઘાતનો ગુણાકાર બે બે ઘાત, આર નો શું થઈ જશે? ઘન। તો છેદમાં આપણે મળશે આર નો ઘન, એ પદ એમ જ। ઉપર તમે સાદરૂપ આપો તો જરાક, આ કોની કિંમત છે? પી ડાયપોલ નું સૂત્ર છે, તો તમે આમ પણ લખી શકો, પી એટલે કે મૂલ્ય અને એકમ સદિશ, ઇલેવન્થ કદાચ તમને યાદ હશે, સદિશનું મૂલ્ય અને એની દિશાનો એકમ સદિશ એટલે સદિશ જ કહેવાય। તો પી ઇન્ટુ પી કેરેટ એટલે પી સદિશ, બરાબર ને? એટલે અંશમાં છે આપણે મળશે માઇનસ પી સદિશ, ઘાતક અક્ષર કરેલો છે એટલે સદિશ લખવાની જરૂર નથી, છેદમાં ફોર પાય એપ્સિલન ઝીરો આર ક્યુબ। હજુ કદાચ વધારે સાદરૂપ આપો તો તમે આને આમ પણ લખી શકો, માઇનસ વન પોઈન્ટ ફોર પાય એપ્સિલન ઝીરો એટલે કે પી સદિશ અથવા તો પી કેરેટ, અને આમ લખો તો પણ લખાય, છેદમાં આર ક્યુબ। વિષુવ રેખા પર જયારે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું હતું ત્યારે ફરક શું હતો? વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર આપણે આટલું મળ્યું, સોરી, અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર છે આપણે આટલું મળ્યું હતું, ટુ કે પી અપોન આર ક્યુબ પી કેપ। અહીંયા દિશા સમાન મળી હતી અક્ષ પર, અહીંયા દિશા છે એ વિરુદ્ધ મળે છે। વિષુવ રેખા પર અક્ષ કરતા વિદ્યુત ક્ષેત્ર અડધું હોય છે, અહીંયા ડબલ હતું, અહીંયા કેટલું મળ્યું? એક જ વખત, એટલે કે અડધું હોય છે। તો એમસીક્યુ માટે આ વાતો છે એ યાદ રાખવી। તો વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર અને અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર છે વારંવાર એક્ઝામમાં પૂછાતા હોય એવા પ્રશ્ન છે, અને જેની એમસીક્યુ દાખલા એમાં જરૂર છે। જ્યારે ચુંબકની વાતો કરશું, ચુંબક દ્રવ્ય ચેપ્ટર નંબર 5, ત્યારે પણ એમની જે એ જરૂર પડશે। તો બંને થિયરીઓ છે એને બરાબર સમજવી, પ્રિપેર કરવી, થોડુંક મેથ્સ છે સોલ્વ કરવું, જાતે એક વખત ટ્રાય કરવી। તો આજના વિડીયોમાં માત્ર આટલું જ, થેન્ક યુ।